1000 જેટલા માથાભારે તત્વો સામે બાજ નજર રાખતી શહેર પોલીસ હવે ડીજેના ધ્વનિ પ્રદૂષણ, જાહેર રોડ પર શ્રીજીની પ્રતિમાને આવકારવા માટે બંધાતા સ્ટેજ અને ચાર દરવાજા વિસ્તારમાં થતી આતશબાજીને લઈને શહેરીજનોને પડતી મુશ્કેલી માટે આક્રમક મૂડમાં આવી છે। આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને જોઈન્ટ પોલીસ કમિશનરે લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું કે શ્રીજીની આગમન યાત્રાને લઈને શહેરીજનોને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ડીજે સંચાલકોએ પણ સુપ્રીમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવું જોઈએ। સાથે જ તેમણે 10 વાગ્યા સુધી ડીજે ચાલુ રાખવાની માહિતી પણ લોકસત્તા જનસત્તાના માધ્યમથી આપી છે। અત્યારે વડોદરા શહેરમાં ગણપતિના પ્રસંગે હાલ પૂરતું જે આ વિસ્તારમાં ગણપતિઓનું આગમન થઈ રહ્યું છે અને ગણપતિ આગમનની શોભાયાત્રામાં પુષ્કળ પ્રમાણમાં ભાવિ ભક્તો અને પ્રજાજનો ભાગ લઈ રહ્યા છે, આની તકેદારી રૂપે રોજે રોજ બરોડા લોકલ પોલીસ દ્વારા રૂટ પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ, ધાબા ચેકિંગ, ડીપ પોઈન્ટ વગેરે વગેરેની વ્યવસ્થા હાલ પૂરતી કરવામાં આવી છે। આ ગણપતિ શ્રીના વિસર્જનમાં અને ખાસ કરીને 28 તારીખે જ્યારે આપણે ગણપતિજીનું વિસર્જન કરશું ત્યારે શહેરમાં શહેરની સ્થાનિક પોલીસ તદુપરાંત સ્ટેટમાંથી જે ફોર્સ મળશે અને 3-5 કંપની SRP અને 2 કંપની RAFને તૈનાત કરવામાં આવશે। ફોર્સની માગણી આપણે કરી છે, સ્ટેટમાંથી ફાળવણી જે થઈને પણ ટૂંક સમયમાં થનાર છે। વિસર્જનમાં ખાસ કરીને કોઈ અસામાજિક તત્વો આવા મોટા પ્રમાણમાં જ્યારે લોકો જનમેદની એકઠી થતી હોય ત્યારે કોઈ પણ પ્રકારનું બાધન ઉત્પન્ન કરે અથવા સમસ્યાનું ઉત્પન્ન થાય એના માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે। રોજે રોજ પોલીસનું પેટ્રોલિંગ અને પોલીસ પોઈન્ટ પણ મૂકવામાં આવે છે અને વિસર્જન કરતાં અમે હાલ જે ગણપતિશ્રીની શોભાયાત્રાઓ જે આગમન થઈ રહ્યું છે એમાં વધારે ભાર આપી રહ્યા છે। માન્ય કમિશનરશ્રીના સીધા માર્ગદર્શન નીચે આપણે પૂરતી તકેદારીના પગલાં લીધા છે। પ્રજાની સલામતીના ભાગરૂપે એક-બે દિવસ અગાઉ જે ઘટના ઘટી સ્ટેટ ટ્રીબ્યુનલ બાબતે જે સ્ટેટ ટ્રીબ્યુનલ તેને ખાસ વિશેષ રજૂઆત કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરને? જ્યારે ગણપતિશ્રી આવે છે ત્યારે શોભાયાત્રામાં પુષ્કળ પ્રમાણમાં જનમેદની એકઠી થાય છે, બાળકો મહિલાઓ સહિત, અને પરમ દિવસે જે માંડવી ખાતે જે સ્ટેજ તૂટ્યાનો જે બનાવ બન્યો હતો એમાં કોઈ જાનહાનિ નથી, પણ નાની મોટી ઈજાઓ 4-5 જણને થયેલી અને એને ધ્યાને રાખીને તકેદારીના પગલાં રૂપે પોલીસ કમિશનર દ્વારા શ્રી સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ બાબતે સંબંધિત કમિશનર શ્રી મ્યુનિસિપલ કોર્પોરેશન એમની સાથે પણ ઝીણવટપૂર્વક ચર્ચા થઈ છે અને આ માટે અમે આગામી સમયમાં કોઈને પણ ત્યાં સ્ટેજ બાંધવાનું કે ફ્લેમિંગ કરવાનું કે ફટાકડા ફોડવાની પરમિશન આપવાના નથી। અને જ્યાં સુધી ડીજેનો સવાલ છે તો આપના થકીથી હું જાહેર જનતાને વિનંતી કરીશ કે જે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન છે, હાઈકોર્ટના ગાઈડલાઇન છે, સરકારશ્રીની જે સૂચનાઓ છે મુજબ 10 વાગે ડીજે બંધ થાય, એનો વોલ્યુમ પણ નિયમ મુજબ ઓછો રહે, કારણ કે ઉંમરલાયક વૃદ્ધો, હોસ્પિટલ, નાના બાળકો અને સ્કૂલ કોલેજમાં જતા બાળકોને આનાથી ખૂબ જ તકલીફ પડે છે અને જે વૃદ્ધ માણસો છે તે સંપૂર્ણપણે ઊંઘ લઈ શકતા નથી અને એમને કંઈના કંઈ નવાની સમસ્યાઓ પેદા થાય છે। એટલે લોકોની એવી લાગણી છે કે ડીજે સમયસર બંધ કરવામાં આવે અને એમાં લોકો સહકાર આપે અને સહભાગી બને।